નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ વેકરિયા. લાસ્ટ આપણે જોયું હતું આદેશની રીત ચાલતી હતી સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર પહેલાંનો પહેલો દાખલો આપણે જોયો હતો. આજના વિડીયોમાં જોશું આપણે બીજો દાખલો, ત્રીજો દાખલો, જેટલા થાય એટલા પાંચે પાંચ છ છ દાખલા આપણે જોઈ જ લેશું, બરાબર આજના વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. ચલો જોઈએ શું કહે છે આપણે. આદેશની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો ચલો બીજો દાખલો જોઈએ. પહેલો દાખલો આપણે જોઈ લીધો હતો, બીજો દાખલો જોઈએ. શું કહે છે બીજો દાખલો આપણે? એસ માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 3. બીજું સમીકરણ શું છે? એસના છેદમાં 3 વત્તા ટીના છેદમાં 2 બરાબર 6, બરાબર. બે સમીકરણ આપણે આપ્યા છે અને આપણે શું કરવાનું છે? આદેશની રીતનો ઉપયોગ કરીને ઉકેલ મેળવવાનો છે. હવે જો જનરલી આપણે એક્સ વાયવાળા સમીકરણ તો જોઈએ. અહીંયા એક્સ વાયની જગ્યાએ એસ અને ટી છે, બીજું કાંઈ નવું છે નહીં. એટલે દાખલો જોઈને મૂંઝાઈ જવાનું નહીં કે સાહેબ અમે તો આ અગત્યનું કર્યું નહીં ને હવે આવું આવે છે, આમાં કેમ કરવું. એટલે દાખલો જોઈને ક્યારેય મૂંઝાઈ જવાનું હોય નહીં. તો પહેલાં તો આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવવા પડે. તો આ તો વ્યાપક સ્વરૂપમાં છે જ સમીકરણ નંબર 1, પણ આ વ્યાપક સ્વરૂપમાં દેખાતું નથી. તો એને થોડુંક આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવી નાખીએ. આ છે વ્યાપક સ્વરૂપ જ, પણ આપણે થોડુંક લસા લઈને કરી નાખીએ એટલે આપણે સરળતા રહે સમજવામાં. ચાલો, તો 3 છે ને અહીંયા 2 છે, લસા કેટલો લેવો પડશે? 6 લેવો પડશે. ચોકડી ગુણાકાર કરશું તો 2 અહીંયા ગુણશે એટલે 2s વત્તા 3t બરાબર કેટલા થાય? 6. તો 2s પ્લસ 3t બરાબર 6 ગુણ્યા 6 કરો કેટલા થશે? 36. આને શું કહી દઈએ આપણે? સમીકરણ નંબર 2. હવે શું કામ કર્યું તો કે આપણે મજા આવે ગણવાની એટલે. ચાલો સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા, હવે શું કરશું? તો કે સમીકરણ 1માંથી કરતા બનાવે કોને? એસને. 1 પરથી સમીકરણ 1 પરથી આખું નથી લખતો, જો એસને કરતા બનાવીએ. એ મેં પહેલાં સ્ટાર્ટિંગમાં સમજી દીધું. હવે આપણે સમીકરણ 1 પરથી આપણે સમજી જવાનું. સમીકરણ 1 પરથી શું કરવાનું છે? તો કે કુમી 1 ચલને આપણે કરતા બનાવશું. તો એસને કરતા બનાવીએ એટલે શું થાય? 3 પ્લસ ટી થશે. ચાલો હવે શું કરતા હતા આપણે? પછી પહેલાં સમીકરણ 1માંથી અહીંયા એક્સને કરતા બનાવીએ, અહીંયા એસને કરતા બનાવ્યા. પછી એક્સની કિંમત સમીકરણ 2માં મૂકતા હતા, અહીંયા એસની કિંમત સમીકરણ 2માં મૂકતા. તો એસની કિંમત આપણે સમીકરણ 2માં મૂકીએ. પહેલાં તો સમીકરણ 2 લખવું પડે. સમીકરણ 2 શું છે આપણી પાસે? 2s પ્લસ 3t ઇઝ ઇક્વલ ટુ 36. ચાલો એસની જગ્યાએ કેટલા લખશું આપણે? 3 પ્લસ ટી પ્લસ 3t ઇઝ ઇક્વલ ટુ 36. ચાલો 3 2 6, 2 એરે ટી એટલે 2t 3t 36. ચાલો ટીવાળા પદને આ બાજુ રાખીએ અને અચળ પદને સામેની બાજુ લઈ જઈએ. તો 3t ને 2t એટલે કેટલા થાય? 5t ટોટલ. 3 ને 2 5 36 એમનેમ વત્તા 6 બરાબરની આ બાજુ એટલે કેટલા થઈ જાય? ઓછા 6. તો 5t બરાબર 36 ઓછા 6 એટલે 30. તો ટી બરાબર કેટલા આવશે? 30. 5 ગુણાકારમાં બરાબરની આ બાજુ હોય તો ભાગાકારમાં એટલે કે છેદમાં 5. ટી બરાબર કેટલા આવ્યા? 6 5 30. ટી બરાબર કેટલા આવ્યા? 6. ટીની કિંમત મળી ગઈ. ટીની કિંમતને કેમાં મૂકશું આપણે? સમીકરણ નંબર 1માં. તો ટીની કિંમત સમીકરણ 1માં મૂકતા, તો ટીની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ 1 પહેલાં લખવું પડે. એસ ઓછા ટી બરાબર 3. તો એસ ઓછા ટી, ટીની જગ્યાએ 6 બરાબર 3. એસ ઓછા 6 બરાબર 3. એસ બરાબર 3 વત્તા 6. એસ બરાબર 9. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળ્યો? અહીં લખવું પડે. શોર્ટમાં લખીએ. કેમ લખશું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ
શું મળ્યો પહેલાં એક્સ અને વાય હતું, તો અહીંયા એક્સ અને વાય તો નહીં, એસ અને ટી છે, તો આપણે શું લખવું પડે? નવ અને છ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર ત્રણ. શું છે આપણી દાખલા નંબર ત્રણ? ત્રણ એક્સ ઓછા વાય બરાબર ત્રણ. નવ એક્સ ઓછા ત્રણ વાય બરાબર નવ. અહીંયા આપણે કહેવાનું હોય ભાઈ કે શું કરશું, કઈ રીતનો આવશે ઉકેલ અને કેમ થશે. ચલો, તો પહેલાં તો ત્રણ એક્સ ઓછા વાય બરાબર ત્રણ છે, એને કહી દઈએ આપણે સમીકરણ નંબર એક. પછી એ નવ એક્સ ઓછા ત્રણ વાય બરાબર નવ. હવે અહીંયા જોવું જોઈએ, નવ ત્રણ અને નવ છે, તો આમાંથી કંઈક કોમન નીકળે. શું નીકળે કોમન? તો કે ત્રણ. ત્રણ આપણે કોમન કાઢી નાખીએ તો શું વધશે? ત્રણ એક્સ, એટલે કે ત્રણ વડે ભાગી નાખીએ બરાબર, ઓછા વાય બરાબર ત્રણ. આને શું કહી દઈએ આપણે સમીકરણ નંબર બે બરાબર. ત્રણ તેરી નવ, ત્રણ વડે ભાગે એટલે ત્રણ એકું ત્રણ, અને ત્રણ તેરી નવ. હવે જોવું જોઈએ સમીકરણ એક અને બે કેવા થયા? સમાન. સમીકરણ એક અને બે આપણે કેવા મળ્યા? સમાન મળ્યા. તો જ્યારે સમીકરણ એક અને સમીકરણ બે સમાન મળે, કે બંને સમીકરણ સમાન હોય ત્યારે કેટલા ઉકેલ મળે? એક ઉકેલ મળે? ન મળે. બંને સમીકરણ સમાન હોય એનો મતલબ શું થાય? અનંત ઉકેલ મળે. શા માટે? કેમકે રેખાઓ કેવી મળે? સંપાતી રેખાઓ મળે, એટલે કે એકબીજા ઉપર આવેલી રેખાઓ. બંને સમીકરણ સમાન છે, તો બંને સમીકરણ સમાન હોય એવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળે. તો અહીંયા લખી નાખવાનું, બંને સમીકરણ સમાન હોવાથી કેવા ઉકેલ મળશે? અનંત, એટલે કે અસંખ્ય. અનંત એ કહી શકો, એના અસંખ્ય કહી શકો બરાબર. અનંત ઉકેલ મળે, મળો નહીં હો, મળે બરાબર. ત્યારબાદ જોઈએ દાખલા નંબર ચાર. દાખલા નંબર ચાર રકમ લખી વેલા આપણે શું છે? 0.2x વત્તા 0.3y બરાબર 1.3. બીજું શું છે? 0.4x વત્તા 0.5y બરાબર 2.3. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવી રીતનું આપ્યું છે આપને, કે ભાઈ બધાના છેદમાં, સોરી બધા પોઈન્ટવાળા આપ્યા છે બરાબર. તો શું કરાય અહીંયા? તો કે પહેલાં તો આપણે લખી લઈએ, વ્યાપક સ્વરૂપમાં આને ફેરવીએ. તો અહીંયા લખું ખાલી, બે એક્સના છેદમાં શું આવશે? 10 વત્તા 3 વાયના છેદમાં 10 બરાબર 13ના છેદમાં 10. હવે આ 10 10 10 મારે ન જોતો તો શું કરવું પડે? તો કે આખા સમીકરણને મારે 10 વડે ગુણી નાખવા પડે. તો અહીંયા લખું, 10 વડે ગુણતા. તો 10 વડે ગુણીએ એટલે શું આવશે? 2x/10 ગુણ્યા 10 વત્તા 3y/10 ગુણ્યા 10 બરાબર 13/10 ગુણ્યા 10. તો 10 10 ઉડી જાય બધે. શું સમીકરણ મળ્યું? 2x+3y=30. સમીકરણ નંબર એક. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો શું કર્યું અને શા માટે કર્યું? પહેલી વાત તો એ, શા માટે એવું કરવું પડ્યું આપણે? કેમકે આપણે આ પોઈન્ટવાળામાં પડવું નહોતું, એટલે આપણે સાદું સરળ સમીકરણ આપણે મેળવી લીધું. ત્યારબાદ એ જ રીતે આપણે સમીકરણ બે મેળવી શકીએ ને? અહીંયા 10 વડે ગુણી નાખીએ એટલે તે જ રીતે સમીકરણ બે કઈ રીતના થાય? 10 વડે ગુણ નાખો એટલે 4x/5y=23. એને કહી દઈએ સમીકરણ નંબર બે. તો સમીકરણ એક અને બે આપણી પાસે આવી ગયા. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે સમીકરણ એક પર કરતા બનાવીએ આપણે. તો પહેલાં સમીકરણ એક લખીએ, 2x+3y=13. 2x^3 = 13 - 3y. x^3 = 13 - 3y/2. ચાલો, તો એક્સની કિંમત આપણે કેટલી મળી? 13 - 3y/2. એક્સની કિંમત કેમાં મૂકશું આપણે?
समीकरण बे में मुकता समीकरण बे पहले अपने लखव पड़े शू अपनी पास समीकरण बे चार एक्स वत्ता पांच वाय बराबर तेवीस एक्स है आप के लखशु तेर ओछा तरण वायना छेद में बे वत्ता पांच वाय बराबर तेवीस लखशो ना रीते चार एक्स की जगह के लखशो तेर ओछा तरण वायना छेद में बेर ओछा तरण वायना छेद में बे वत्ता पांच बराबर तेवीस चलो तो अँ भाग उड़े एट उड़ाड़ दिए पहला बे बे चार तेर बे छवीस ने तरण बे छ तो के आर बे छवीस ओछा तरण बे छ वाय वत्ता पांच वाय बराबर तेवीस था आ रीते ओके वत्ते ओछे ओछा निशानी मोटा बदले के ओछा वाय बराबर तेवीस ओछा छवीस ओछा वाय बराबर ओछा त्रण ओछो ओछे वत्ते लगवाय बराबर त्रण वाय की किंमत केटली मेळी अपने अँ त्रण मुख्य समीकरण एक में तो वाय की किंमत समीकरण एक में मुकता वाय की किंमत अपने समीकरण एक में मूक दी कई रीते तो समीकरण एक पहला लखी लीए अपने शू आप समीकरण एक बे एक्स वत्ता त्रण वाय बराबर तेर बे एक्स वत्ता त्रण वाय जगह के त्रण बराबर तेर तो बे एक्स वत्ता त्रण तेरी नौ बराबर तेर बे एक्स एम नम तेर ओछा नौ पाछा बे एक्स एम नम तेर ओछा नौ एट्ले चार एक्स बराबर के चार ना छेद में बे बराबर बे तो एक्स की किंमत केटली मिली बे त्यारे वाय की किंमत केटली मिली अपने त्रण तो अँ शू लखी सकी आप द्विचल सुरेख समीकरण युग्म नो उकेल केटला आवशे बे अने त्रण छे बराबर छे विद्यार्थी मित्रों विद्यार्थी मित्रों त्यारबाद जोईए आपणे दाखला नंबर पांच क्यांकी रकम ओके दाखला नंबर पांच एना जेवो सादो अने सीम्पल अने सरळ वर्गमूळ में बे एक्स वत्ता वर्गमूळ में त्रण वाय बराबर जीरो बीजू समीकरण वर्गमूळ में त्रण एक्स वत्ता वर्गमूळ में आठ वाय बराबर जीरो चलो वत्ता नहीं अँ ओछा रेडी चलो आ रीतनी आपने रकम आपेली है आपने कीधु द्विचल स्वरूप समीकरण युग्म उकेल मेळो एटले के एक्स ने वाय की किंमत मेळवो तो पहला तो समीकरण एक पर थी समीकरण एक पर थी वर्गमूळ में बे एक्स वत्ता वर्गमूळ में त्रण वाय बराबर जीरो है एम अपने एक्स ने करता बनाए एट वर्गमूळ में बे एक्स बराबर ओछा वर्गमूळ में त्रण वाय था वत्ता है बराबर ने बजे तो ओछा जीरो से आप काट नाख चलो तो एक्स बराबर शू आछा वर्गमूण में त्रण वायना छेद में वर्गमूण में बे आ रीते ओके हमें शू कर एक्स की किंमत मड़ी गई हमें एक्स की किंमत वाय में नहीं पण समीकरण बे में मुकता तो एक्स की किंमत अपने समीकरण बे में मूकी तो समीकरण बे लखी पहले त्रण एक्स ओछा वर्गुण में आठ वाय बराबर जीरो वर्गुण में त्रण एक्स की जगह पर लखीए ओछा वर्गुण में त्रण वाय छेद में वर्गुण में बे ओछा वर्गुण में आठ वाय बराबर जीरो चलो शू करशू आपणे
तो के वर्गमूल में त्रण अने वर्गमूल में त्रण आपणे गुणाकार करीए तो वर्गमूल में त्रण अने वर्गमूल में त्रण केटला थई जाए खाली त्रण पण केवा आवशे ओछा ओछा त्रण वयना छेदमां वर्गमूल में बे ओछा वर्गमूल में आठ वाय बराबर जीरो थशे एवुं ओके हवे शुं करशुं आपणे હવે આઠ વાયને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ બરાબર અથવા તો બરાબરની બાજુ નથી લઈ જાય આપણે લસા લઈ લઈએ કોને તો કે વર્ગમૂળમાં બેને આપણે લસા લઈ લઈએ તો વર્ગમૂળમાં બે અહીંયા આવશે ઓછા ત્રણ વાય ઓછા વર્ગમૂળમાં આઠ ગુણ્યા વર્ગમૂળમાં બે ગુણ્યા વાય આવી રીતનું થશે ને લસા આના છેદમાં બે નથી લઈ લઈને વર્ગમૂળમાં બે આપણે ગુણવા પડે બરાબર કેટલા હે જીરો ચાલો શું કરશું વર્ગમૂળમાં બે બરાબરની આ બાજુ જાય એટલે ગુણાકારમાં જાય એટલે એ જીરો એટલે ગુણાય એટલે પાછા એ જીરો થઈ જાય એટલે વર્ગમૂળમાં બે હવે નીકળી જશે તો માઇનસ ત્રણ વાય એમનેમ ઓછા આઠ બે સોળ વર્ગમૂળમાં સોળ વાય બરાબર જીરો વર્ગમૂળમાં સોળ વાય એટલે વર્ગમૂળમાંથી સોળને બહાર કાઢને કેટલા આવશે વર્ગમૂળથી સોળ બહાર આવી શકે કે ના આવે પહેલાં તો એ ક્વેશ્ચન કરીએ સોળને બહાર કાઢવા તો વર્ગમૂળ કરવું પડે સોળનું વર્ગમૂળ શું મળશે પહેલાં તો ઓછા ત્રણ વાય એમને રાખીએ સોળનું વર્ગમૂળ શું આવશે ચાર વાય બરાબર જીરો ચાલો જોવો જોઈએ શું કરશું હવે ઓછે ઓછે શું થઈ જાય વત્તા નિશાની મોટા બદલે કેવા આવશે ઓછા સાત વાય બરાબર જીરો ઓછા સાત વાય બરાબર જીરો હવે અહીંયા શું કરશું વિદ્યાર્થી મિત્રો આપણે ઓછા સાત વાય બરાબર આપણે જીરો મળી ગયા આપણે કિંમત બનાવવાની છે વાયની તો વાયને કરતાં બનાવીએ તો શું થઈ જાય જીરોના છેદમાં ઓછા સાત એટલે જવાબ શું આવશે જીરો જીરોના છેદમાં કોઈ પણ સંખ્યા જવાબ જીરો તો વાયની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જીરો વાયની કિંમત જીરો મળી એ આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ તો વાયની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકીએ શું આવશે વાય બરાબર કેટલા મૂકવાના છે આપણે જીરો મૂકવાના છે બરાબર તો પહેલાં આપણે સમીકરણ એક લખી લઈએ શું છે વર્ગમૂળમાં બે એક્સ વત્તા વર્ગમૂળમાં ત્રણ વાય બરાબર જીરો તો વર્ગમૂળમાં બે એક્સ એમ નવ વર્ગમૂળમાં ત્રણ વાયની જગ્યાએ જીરો બરાબર એ જીરો વર્ગમૂળમાં બે એક્સ વત્તા ત્રણ એરે વર્ગમૂળમાં ત્રણ એરે જીરોનો ગુણાકાર કરો એટલે જવાબ કેટલો થઈ જાય ઝીરો બરાબર ઝીરો ચાલો શું આવશે હવે વર્ગમૂળમાં બે એક્સ બરાબર ઝીરો તો એક્સ બરાબર આપણે કિંમત બનાવે તો ઝીરોના છેદમાં વર્ગમૂળમાં બે એક્સ બરાબર કેટલા મળશે ઝીરો તો બંને કિંમત કેટલી થઈ ગઈ ઝીરો ઝીરો તો શું આવશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળશે ઝીરો ઝીરો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો કેમ કે બંનેની કિંમત કેવી આવી અહીં આપણે બંનેની કિંમત કેવી મળશે ઝીરો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં રાખીએ એટલું જ મળશું નવા વિડીયોમાં